નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને તો આજે આપણે ધોરણ આઠમાં લેવાતી એનએમએમએસ પરીક્ષાની અંદર બે વિભાગ આવે છે જેનો પહેલો વિભાગ છે બૌદ્ધિક યોગ્યતા કસોટી એટલે કે એમએટી મે તો ચાલો આજે આપણે તેનો પ્રથમ ચેપ્ટર એટલે કે સંખ્યા શ્રેણી તે જોઈશું આ વિડીયોની અંદર આપણે પચીસ પ્રશ્નો જોવાના છે આ પચીસ પ્રશ્નોની અંદર સંખ્યા શ્રેણીમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે તે બધા જ પ્રશ્નો અહીંયા સામેલ કરી દેવામાં આવેલા છે તો ચલો જોઈએ તો સૌથી પહેલી શ્રેણી છે એકસો પાંત્રીસ એકસો અઠ્યાવીસ એકસો એકવીસ અને પછી છે એકસો ચૌદ એના પછી શું આવે એ આપણે શોધવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીં બાદ બાકી સમાન આવે છે એટલે કે સૌથી પહેલાં આપણે એકસો પાંત્રીસમાંથી એકસો અઠ્યાવીસ બાદ કરીએ તો આપણને જવાબ મળશે સાત એકસો અઠ્યાવીસમાંથી એકસો એકવીસ બાદ કરીએ તો આપણને જવાબ મળશે સાત અને એકસો એકવીસમાંથી એકસો ચૌદ બાદ કરીએ તો પણ આપણને જવાબ સાત મળશે તો આના પછીનો આપણે જે અંક લાવવો છે જે પદ લાવવો છે એના માટે આપણે એકસો ચૌદમાંથી સાત બાદ કરશું જે અહીંયા આપેલાં છે બરાબર તો આપણે એકસો ચૌદ માટે એકસો સાત બાદ કરશું તો આન્સર આવશે એકસો સાત એટલે કે અહીંયા પદ પૂર પૂર્તિ કરવા માટે આપણે એકસો સાત જવાબ આવશે નંબર બે ત્રણ દસ ઓગણત્રીસ છાસઠ અને પછી શું આવે તો જોઈએ અહીં ઘન કરી બે ઉમેરવાના છે એટલે કે સૌથી પહેલાં આ છે ત્રણ તો આપણે ત્રણની અંદર એકનો ઘન કરીને બે ઉમેરીએ ત્યારે ત્રણ મળે છે પછી છે દસ તો આપણે બેનો ઘન કરીને પછી બે ઉમેરીએ ત્યારે આપણને દસ મળે છે કારણ કે બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે બે દુ ચાર ચાર દુ આઠ આઠ વત્તા બે બરાબર દસ પછી ત્રણનો ઘન કરી વત્તા બે કરતાં આપણને ઓગણત્રીસ મળે છે ત્રણ તરી નવ નવ તરી સત્યાવીસ સત્યાવીસ વધતાં બે બરાબર ઓગણત્રીસ એ જ રીતે ચારનો ઘન કરતા પછી સરવાળો બે કરતાં આપણને છાસઠ મળશે તો આપણે આ બધા સંબંધને જોઈને આપણે શું કરશું તો કે સૌથી પહેલાં પાંચનો ઘન કરશું એના વધતાં બે કરશું પચું પચું પચીસ પચીસ પચાસ એકસો પચીસ એકસો પચીસ બે બરાબર એકસો સત્યાવીસ તો છાસઠ પછી આપણે શ્રેણીને પૂર્ણ કરવી હોય તો આપણો આન્સર આવશે એકસો ને સત્યાવીસ ચલો આગળ જોઈએ નવ પંદર ત્રેવીસ તેત્રીસ તો અહીં બે પદો વચ્ચેના અંતર જોતા વિદ્યાર્થી મિત્રો અહીં નવ અને પંદર વચ્ચેનું જો ગેપ જોઈએ તો છનો ગેપ આવે છે એટલે કે છ વધારે થાય છે પંદર અને ત્યાસ વચ્ચે આઠ વધારે થાય છે ત્રેવીસ અને તેત્રીસ વચ્ચે દસ વધારે થાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં છ અને આઠ અહીંયા છ અને આઠ તો વચ્ચે બેનો ગેપ છે બે વધારે થાય છે અહીંયા આઠ અને દસ વચ્ચે પણ બે વધારે થાય છે દસ અને બાર વચ્ચે પણ બે વધારે થાય છે તો સૌથી પહેલાં બારની અંદર બે વધારે કરશું તો આન્સર આવશે એટલે આન્સર આવશે ચૌદ તો આપણે તેત્રીસની અંદર બાર ઉમેરીએ તો આપણો આન્સર આવી જશે પિસ્તાલીસ ચલો આગળ જોઈએ નંબર ચાર એક આઠ સત્યાવીસ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ઘન છે એકનો ઘન એક જે અહીંયા છે બરાબર બે નો ઘન આઠ તો એ આઠ પણ છે અને ત્રણનો ઘન સત્યાવીસ તો હવે આપણે કોનો ઘન કરશું ચારનો તો ચારનો ઘન થશે ચોસઠ એટલે કે જવાબ આવશે ચોસઠ પછી પાંચમી શ્રેણી એમ કહે છે કે પંચાવન ચોપન બાવન ઓગણપચાસ અને પછી બે પ્રશ્નના છે એટલે કે આપણે એના પછીના બે પદ પૂરવાના છે તો એ બે પદો વચ્ચેના અંતરને ધ્યાનમાં લેતા તો પંચાવન અને ચોપનની અંદર માઇનસ એક થાય છે એટલે કે એક ઘટે છે ચોપન બાવન વચ્ચે માઇનસ બે થાય છે એટલે કે બે ઘટે છે બાવન ને ઓગણપચાસ વચ્ચેનું અંતર જોઈએ તો ત્રણ ઘટે છે તો આપણે ઓગણપચાસ અને જે પદ આવશે એની અંદર ચાર ઘટવા જોઈએ તો ચાર ઘટવા જોઈએ તો જવાબ આવશે પિસ્તાલીસ હવે પિસ્તાલીસ મળ્યા બાદ આપણે એની અંદર પાંચ ઘટાડવાના પડશે પાંચ ઘટાડવા પડશે તો આન્સર આવશે ચાલીસ એટલે કે એના પછીના આપણા બે પદો હશે પિસ્તાલીસ અને ચાલીસ નંબર છ બે છ બાર વીસ અને ત્રીસ તો અહીં અહીં ક્રમમાં બે બેકી પદ મુજબ વધે છે તેના અંતરને ધ્યાનમાં લેતા તો બે છ બાર વીસ ત્રીસ હવે એના ગેપ જોઈએ તો બે અને છ વચ્ચે ચાર વધે છે છ અને બારમાં છ વધે છે બારની અંદર આઠ વધે છે ત્યારે વીસ થાય છે વીસની અંદર દસ વધે વધે છે ત્યારે ત્રીસ થાય છે તો આપણે અહીંયા શું કરશું તો કે કે અહીંયા આપણે ચાર છે છ છે બધી બેકી સંખ્યા છે તો દસ પછીની બેકી સંખ્યા આવશે બાર તો આપણે ત્રીસની અંદર બાર ઉમેરશું તો આન્સર આવશે બેતાલીસ ચલો સાતમી શ્રેણી એક છ એકવીસ ને છાસઠ અહીં આપેલ પદમાં વધતા એક કરીને ગુણ્યા ત્રણ કરતા બાજુનો પદ મળે છે જેમ કે અહીંયા એક છે તો આપણે સૌથી પહેલાં એક વત્તા એક કરશું તો શું આન્સર આવશે બે અને પછી બે ગુણ્યા ત્રણ કરશું તો છ જવાબ આવે છે એવી જ રીતે આપણને જ્યારે છ જવાબ મળ્યો છે તો છ વત્તા એક કરશું તો અને તો સાત આવશે અને ગુણ્યા ત્રણ તો એકવીસ આવશે તો એ જ રીતે આપણે હવે અહીંયા એકવીસ મળ્યો છે તો અહીંયા એકવીસ વત્તા એક એટલે એક બાવીસ 22 ને ત્રણ છવ્વીસ છ સોરી છાસઠ થશે પછી છાસઠ તો છાસઠ મળ્યા છે તો છાસઠ વત્તા એક ગુણ્યા ત્રણ બરાબર તમે કરશો તો સડસઠ ગુણ્યા ત્રણ બરાબર બસો એટલે આપણો બાજુનો પદ બસો એક આવશે નંબર આઠ છ નવ પંદર ને સત્યાવીસ તો હવે આના જે અંતર એટલે કે ટૂંકમાં કહીએ તો ગેપ તો તેને ધ્યાનમાં લઈએ તો છ અને નવ વચ્ચે ત્રણનો ગેપ છે નવ અને પંદરની વચ્ચે છનો ગેપ છે પંદરને સત્યાવીસ વચ્ચેનો બારનો ગેપ છે તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો ત્રણ દુ છ જો આ ગેપની અંદર જે ગેપની અંદર છે એની અંદર સંબંધ બને છે ત્રણ દુ છ છ દુ બાર તો આપણે એનો પછીનો ગેપ કેટલો આવવો જોઈએ ચોવીસ કઈ રીતે તો કે બાર દુ ચોવીસ તો સત્યાવીસ વત્તા ચોવીસ કરતા આપણને આન્સર આવશે એકાવન પાંચ સાત અને પછી તો અંતરને ધ્યાનમાં લેતા એક અને બે વચ્ચે એકનો ગેપ છે બે ને ત્રણ વચ્ચેનો એકનો ગેપ છે ત્રણ અને પાંચ વચ્ચે બે નો ગેપ છે પાંચ અને સાત વચ્ચે બે નો ગેપ છે અને સાત અને પછી શું આવે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો સૌથી પહેલાં એકનો ગેપ છે પછી વળી એકનો ગેપ છે તો એક એક પછી બેનો ગેપ છે તો વડી બેનો ગેપ છે તો બે બે તો હવે આપણે કેનો ગેપ લઈશું ત્રણનો તો સાતની અંદર ત્રણ ઉમેરતા આન્સર આવશે દસ આગળ છે નંબર દસ બે ત્રણ પાંચ નવ અને સત્તર તો બે અને ત્રણની વચ્ચે એકનો ગેપ ત્રણ ને પાંચની વચ્ચે બેનો ગેપ પાંચ ને નવની વચ્ચે ચારનો ગેપ નવ અને સત્તરની વચ્ચે આઠનો ગેપ હવે આગળનું પદ આપણે પૂરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા ધ્યાન દોરો તો જે ગેપ છે એની અંદર સંબંધ બને છે ગેપ છે એક અને બે તો એક ગુણ્યા બે કરીએ ત્યારે બે થાય પછી છે બે અને ચાર તો બે ગુણ્યા બે કરીએ ત્યારે ચાર આવે પછી છે ચાર ગુણ્યા બે તો આઠ પછી છે આઠ અને સોળ તો આઠ ગુણ્યા બે બરાબર સોળ તો સત્તર ની અંદર સોળ ઉમેરતા જવાબ આવશે તેત્રીસ ચલો અગિયારમો દાખલો શ્રેણી છે પાંચ નવ સોળ ઓગણીસ અને ચોપન તો અહીં પાંચ ગુણ્યા બે માઇનસ એક બરાબર નવ માંથી એક જાય તો નવ નવ દુ અઢાર અને એમાંથી બે જાય તો સોળ પછી સોળ જે આપણને મળ્યા છે આ જે સોળ મળ્યા છે એની અંદર ગૂણ્યા બે કરશું એટલે અઠ્યાવીસ સોરી સોળ દુ બત્રીસ અને બત્રીસમાંથી ત્રણ બાદ કરશું તો ઓગણત્રીસ અહીંયા શ્રેણી થતી જાય છે એક આમાં સૌથી પહેલાં પહેલાં એક બાદ કર્યા પછી બે બાદ કર્યા ત્રણ બાદ કર્યા ચાર બાદ કર્યા તો હવે આપણે કે કેટલા બાદ કરશું પાંચ બાદ કરશું તો સૌથી પહેલાં અહીં ચોપ્પન મળ્યા છે એ ચોપનને અહીંયા મૂકશું અને ગુણ્યા તો બે તો કોમન છે બધામાં અને માઇનસ પાંચ કરશું તો આપણે જવાબ આવશે એકસો ને ત્રણ પછી છે બારમો ચોત્રીસ અઢાર દસ છ ચાર પાછળનો તો ચોત્રીસ અઢારની અંદર જોઈએ તો એમાં સોળ ઘટે છે એટલે કે સોળનો ગેપ છે અઢાર ને દસની વચ્ચે આઠ ઘટે છે આઠનો ગેપ છે દસ ને છ વચ્ચે ચાર ઘટે છે ચારનો ગેપ છે અને છ ને ચારની વચ્ચે બેનો ગેપ છે તો અહીંયા ગેપની અંદર શું સંબંધ બને છે તો જોઈ તો કે સોળ અને આઠ તો જ્યારે સોળ ભાગ્યા બે કરીએ ત્યારે આઠ આવે આઠ ભાગ્યા બે કરીએ ત્યારે ચાર આવે ચાર ભાગ્યા બે કરીએ ત્યારે બે આવે અને બે ભાગ્યા બે કરીએ એટલે એક આવે તો આપણે ચારની અંદર એક બાદ કરીશું કારણ કે જે આપણી શ્રેણી છે એમાં એક એક બાદ થતાં આવે છે ના કે વધે છે તો આપણે ચારની અંદર એક વાત કરશું તો આપણો આન્સર આવશે ત્રણ તેરમો ત્રણ પંદર પાંત્રીસ ત્રેસઠ તો અહીંયા વર્ગ છે તો સૌથી પહેલાં બેનો વર્ગ કરશું તો ચાર અને એમાંથી એક વાત કરવાના તો ત્રણ પછી આપણે એ વર્ગ તો છે પણ કેવા વર્ગ છે તો કે બે કે વર્ગ છે બેનો વર્ગ પછી ત્રણનો વર્ગ નહીં આવે ચારનો વર્ગ આવશે ચારનો વર્ગ પછી પાંચનો નહીં આવે છનો આવશે એ રીતે છે તો બેનો વર્ગ ચાર અને ચારમાંથી એક જાય તો ત્રણ ચારનો વર્ગ સોળ અને સોળમાંથી એક જાય તો પંદર છનો વર્ગ છત્રીસ એક જાય તો પાંત્રીસ એ રીતે દસનો વર્ગ એક અને સોમાંથી એક જાય તો નવ્વાણું સોરી દસનો વર્ગ સો અને એમાંથી એક જાય તો નવ્વાણું નંબર ચૌદ જીરો બે આઠ ચૌદ ચોવીસ ચોત્રીસ અહીં શ્રેણીના પદો એકી સંખ્યાઓનો વર્ગ માઇનસ એક બેકી સંખ્યાનો વર્ગ માઇનસ બે તે પ્રમાણે છે આ થોડું અટપટું છે પણ આવા જ પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા હોય છે તો અહીંયા શું છે તો કે જ્યારે આપણે એકનો વર્ગ કરશું તો એક કે એકી સંખ્યા છે એનો વર્ગ કરીએ છીએ તો આપણે એમાંથી એક બાદ કરવાના તો એકનો વર્ગમાંથી બે એક બાદ કરતા જવાબ આવશે શૂન્ય પછી બેનો વર્ગ છે બે એ બેકી સંખ્યા છે તો જ્યારે બેકી સંખ્યાનો વર્ગ કરતા હોઈએ ત્યારે બે બાદ કરવાના તો બેનો વર્ગમાંથી બે બાદ કરશું તો જવાબ આવશે બે ત્રણનો વર્ગ તો માઇનસ એક કરશું કારણ કે ત્રણ એ એકી સંખ્યા છે તો જવાબ આવશે આઠ ચારનો વર્ગ માઇનસ બે બરાબર ચૌદ પાંચનો વર્ગ માઇનસ એક બરાબર ચોવીસ છનો વર્ગ માઇનસ બે બરાબર ચોત્રીસ એવી જ રીતે જોઈએ તો આપણે શું કરશું કે સાતનો વર્ગ સાત વાત કરીએ તો જવાબ આવડતાલીસ આગળ નંબર પંદર બે દસ ત્રીસ અડસઠ તો અહીંયા ઘન કરવાના છે અને વત્તા એક કરવાના છે એકનો ઘન વત્તા એક બરાબર બે એટલે કે બેનો ઘન વત્તા બે બેનો ઘન બરાબર આઠ આઠ ને બે દસ ત્રણનો ઘન વધતા ત્રણ ત્રણ ને ત્રણનો ઘન બરાબર સત્યાવીસ સત્યાવીસ વત્તા ત્રણ ત્રીસ ચારનો ઘન વત્તા ચાર ચારનો ઘન થશે ચોસઠ અને એમાં ચાર ઉમેરશું એટલે અડસઠ તો આ બધા સંબંધને જોઈને અડસઠ અડસઠ છે તો એની અંદર પાંચનો ઘન વત્તા પાંચ એટલે પચું પચું પચીસ 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 એકસો પચીસ હતા પાંચ બરાબર એકસો ત્રીસ આપણો આન્સર આવશે છે ચાર ગુણ્યા બે એટલે કે આઠ વત્તા બે કરશું તો દસ આવશે દસ ગુણ્યા બે તો વીસ અને એમાંથી બે ઉમેરશું તો બાવીસ આવશે બાવીસ ગુણ્યા બે વત્તા બે તો ચુમ્માલીસ ને બે છે અને એ જ રીતે છતાળીસ ગુણ્યા બે વત્તા બે તો છેતાળીસ ગુણ્યા બે બરાબર બાણું વત્તા બે બરાબર ચોરાણું ચલો સત્તર બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સાવ સિમ્પલ છે કે અહીંયા અવિભાજ્ય ક્રમિક અવિભાજ્ય સંખ્યાઓ આવે છે બે ત્રણ પાંચ સાત અગિયાર તેર તો તેર પછી શું આવશે સત્તર ચલો આગળ અઢાર પાંચ બે છ ચાર સાત આઠ પછી છે પ્રસ્તાચિહન પછી નવ વિદ્યાર્થી મિત્રો અહીં બે જૂથ પાડે છે એટલે કે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં અહીંયા પાંચ અહીંયા છ અહીંયા સાત અહીંયા આઠ અને અહીંયા નવ તો અહીંયા ક્રમિક સંખ્યાઓ આવે છે પછી અહીંની સંખ્યાઓને જોઈએ તો બે પછી ચાર તો બે દુ ચાર ચાર દુ આઠ આઠ તો શું આવશે સોળ તો આપણો આન્સર આવશે સોળ ચો નંબર ઓગણીસ છે સોળ બાવીસ ચોત્રીસ અઠાવન અને એકસો છ તો સૌથી પહેલા આપણે સોળ વત્તા છ કરીએ તો બાવીસ પછી આપણને જે જવાબ મળ્યો છે એટલે કે બાવીસ તો બાવીસ વત્તા બાર બાર કેમ તો કે છ અને છ દુ બાર થાય તો બાવીસ વધતા બાર બરાબર ચોત્રીસ ચોત્રીસ વધતા ચોવીસ કારણ કે બાર દુ ચોવીસ થાય તો અઠાવન અઠ્ઠાવન વત્તા અડતાલીસ ચોવીસ અડતાલીસ થાય એટલે તો અઠાવન વત્તા અડતાલીસ બરાબર એકસો છ એકસો છ વત્તા બરાબર બે ચલો આમાં છે છ અગિયાર એકવીસ છત્રીસ છપ્પન તો સૌથી પહેલાં આપણે છની અંદર છ અને અગિયાર વચ્ચેનો ગેપ જોઈએ તો પાંચ અગિયાર અને એકવીસ વચ્ચેનો ગેપ જોઈએ તો દસ પછી એકવીસ અને છત્રીસ વચ્ચેનો ગેપ જોઈએ તો પંદર છત્રીસ અને છપ્પન વચ્ચેનો ગેપ જોઈએ તો છે વીસનો છે ઓકે તો આપણે હવે પચીસનો ગેપ કરશું તો જે છપ્પન જે આપણને જવાબ મળ્યા છે એમાં પચીસ ઉમેરતા આપણને એકસ્યા એક્યાસી જવા મળશે જે આપણો જવાબ છે નંબર એકવીસ છવ્વીસ સાડત્રીસ પચાસ પાસઠ બ્યાસી છવ્વીસ અને સાડત્રીસ વચ્ચેનો ગેપ અગિયાર સાડત્રીસ ને પચાસ વચ્ચેનો તેર પચાસ અને પાસઠ વચ્ચેનો પંદર અને પાસઠ ને બ્યાસી વચ્ચેનો સત્તર વિદ્યાર્થી મિત્રો અહીંના જે ગેપ છે એની અંદર બે બેનો ઉમેરો થાય છે અગિયાર અને તેર વચ્ચેનો ગેપ બે તેર અને પંદર વચ્ચેનો ગેપ બે સત્તર અને ઓગણીસ સત્તર તો આપણે વળી બે ગેપ કરવા માટે સત્તરની અંદર બે ઉમેરશું એટલે ઓગણીસ તો બ્યાસીની અંદર ઓગણીસ ઉમેરશું તો આપણો જાબ આવશે એકસો ને એક બાર અઠ્યાવીસ ચોસઠ એકસો ચાલીસ તો આની અંદર આપણે જોઈશું તો બાર ગુણ્યા બે વત્તા ચાર તો સૌથી પહેલાં બાર દુ ચોવીસ ચોવીસ ને ચાર અઠ્યાવીસ બરાબર અહીંયા અઠ્યાવીસ પછી અઠ્યાવીસ ગુણ્યા બે વધતા આઠ તો 28 દુ અઠ્યાવીસો છપ્પન અને વધતા આઠ બરાબર ચોસઠ ચોસઠ ગુણ્યા બે વધતા બાર બરાબર એકસો ચાલીસ હવે એકસો ચાલીસ ગુણ્યા બે કરશું અને એની અંદર વધતા સોળ કરશું કઈ રીતે સોળ તો કે સૌથી પહેલાં જો તમે જુઓ તો અહીંયા ચાર છે પછી ચાર ના ડબલ આઠ આઠ ના ડબલ ચાર દુ આઠ પછી ચાર તરી બાર પછી ચોક્કું ચોક્કું સોળ તો જવાબ આવશે બસો છન્નું ત્રણ આઠ બાવીસ ત્રેસઠ તો ત્રણ અને આઠ વચ્ચેનો સંબંધ એવો છે કે ત્રણ ગુણ્યા ત્રણ કરશો એટલે કે નવ અને એના માઇનસ એક કરવાના એ જ રીતે આઠ ગુણ્યા ત્રણ માઇનસ બે કરવાના તો આઠ તરી ચોવીસ અને એમાં બે જાય તો બાવીસ હવે બાવીસ ગુણ્યા ત્રણ બરાબર છાસઠ અને એમાંથી ત્રણ બાદ કરવાના તો જવાબ આવશે ત્રેસઠ તો હવે આપણે શું કરશું તો કે સૌથી પહેલાં ત્રેસઠ ગુણ્યા ત્રણ કરશું અને એમાંથી ચાર બાદ કરશું ત્રેસઠ ગુણ્યા ત્રણ કરતાં આપણને આન્સર આવશે એકસો અને એમાં છે ચાર બાદ કરતા આપણને સોરી આપણને ચાર બાદ કરતા એકસો ને પંચ્યાસી જવાબ આપશે ત્રીસ ત્રેવીસ સત્તર બાર અને આઠ તો ત્રીસ માંથી સાત જાય સૌથી પહેલા મેં ગેપ જોવાના છે તો ત્રીસ અને ત્રેવીસ વચ્ચેનો ગેપ છે સાત ત્રેવીસ અને સત્તર વચ્ચેનો ગેપ છે છ સત્તર અને બાર વચ્ચેનો ગેપ છે ચાર સોરી પાંચ અને બાર અને આઠ વચ્ચેનો ગેપ છે ચાર તો અહીંયા ક્રમિક એક ઘટાડો થાય છે તો આપણે હવે આઠ વા ત્રણ કરશું તો જવાબ આવશે પાંચ વિદ્યાર્થી મિત્રો અહીંયા પચીસમો એક પ્રશ્ન છે એક એક બે ત્રણ પાંચ આઠ તેર પછી શું આવે આ પચીસમો અને આપણો લાસ્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો આ તમારે ઘરે એટલે કે હોમવર્કમાં કરવાનો છે હું તમને એના માટેની એક સાદી હેલ્પલાઇન આપી દઉં તો આ જે શ્રેણી છે ફિબો નાખી શ્રેણી છે બરાબર શ્રેણીના પણ પ્રકાર આવે તેમાંનો આ જે શ્રેણી છે એ ફિબોનાખી શ્રેણી છે તો તમારે આ શ્રેણી હોમવર્કમાં કરવાની છે અને વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડિયો ગમ્યો હોય તેને લાઈક કરવાનો છે અને આ જે હોમવર્ક છે એનો જવાબ તમારે કોમેન્ટમાં જરૂરથી કરવાનો છે મને તમારા બધાની જ કોમેન્ટ જોઈશે તો વિદ્યાર્થી મિત્રો આવા જ દરેકે ચેપ્ટરના વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવતું દબાવતા ના ભૂલતા થેન્ક યુ